थोड़ी बेसिक माहिती आपी छे, सामान्य माहिती छे। आ विषय उपर तमारे आगळ विविध चेप्टरो शीखवाना आवशे धोरण 11 अने 12 मां। एटले आंकड़ाशास्त्र जेने स्टेटिस्टिक कहेवामां आवे छे एनो आखो विषय ज छे। हवे आंकड़ाशास्त्र शुं छे एना विषय तो आपणे केटलीक हकीकतो, आंकड़ाकीय माहिती, कोष्टक आलेखो वगैरे द्वारा पुष्कळ माहिती मेळवीए छीए। माहिती मेळवी होय तो आपणे केटलीक हकીકતો એટલે કે વાસ્તવિકતા હોય છે તેના વિશે જાણીએ છીએ। આંકડામાં આપણે માહિતી મેળવીએ છીએ, જેમ કે કોઈ ક્રિકેટરના રન વિશે માહિતી મેળવવી હોય તો આંકડામાં માહિતી મેળવીએ છીએ। બજેટની માહિતી મેળવવી હોય, કેટલા રૂપિયા ક્યાં ખર્ચાયા તો તેની માહિતી પણ આંકડા દ્વારા મેળવીએ છીએ। કોષ્ટક એટલે કે કોટો બનાવીને માહિતી મેળવીએ છીએ। આલેખ સ્વરૂપમાં એટલે કે સ્તંભાલેખ છે, વર્તુળાલેખ છે, જેના દ્વારા આપણે માહિતી મેળવીએ છીએ। આ બધી જ માહિતી શાના દ્વારા પ્રાપ્ત થાય છે તો દૈનિક પત્ર એટલે કે સમાચાર પત્ર, ટેલિવિઝન, સામાયિકો, સંચારના બીજા માધ્યમો એટલે સંચાર જેના દ્વારા થાય છે એટલે કે ટેલિવિઝન છે, રેડિયો છે વગેરે દ્વારા જે માધ્યમો છે જેના દ્વારા આપણે માહિતી મેળવીએ છીએ। આ જે માહિતી હોય છે તે અલગ અલગ રીતે આંકડા સાથે સંકળાયેલી હોય છે। એટલે અહીંયા આગળ વાત કરી છે કે જે આંકડાકીય કે અન્ય રીતે ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવતી હકીકતો અથવા આંકડાને માહિતી કહેવામાં આવે છે। આ માહિતીની વ્યાખ્યા આપી છે કે માહિતી કોને કહેવાશે તો આંકડામાં હશે અથવા તો કોઈ ચોક્કસ હેતુ સાથે એકત્રિત કરવામાં આવતી હકીકત હશે તો તેને આપણે માહિતી કહીશું। માહિતીને ડેટા શબ્દ તરીકે ઓળખવામાં આવે છે। આ ડેટા એ લેટિન શબ્દ ડેટમ ઉપરથી આવ્યું છે, ડેટમનું બહુવચન છે। તમારે આ માહિતીની વ્યાખ્યા યાદ રાખવાની છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે। હવે ખાસ આ જે મૂળ શબ્દ લેટિન શબ્દ જે સ્ટેટસ છે જેનો અર્થ રાજ્ય થાય છે, જેના ઉપરથી અંગ્રેજી શબ્દ સ્ટેટિસ્ટિક્સ બન્યું છે। એટલે મૂળ રૂપમાં આંકડાશાસ્ત્ર શું છે તો આંકડાશાસ્ત્ર એટલે રાજ્યના માટે ઉપયોગી એવા લોકોના જીવનને સ્પર્શતા વિવિધ પાસાની માહિતીનો સરળ સંગ્રહ છે। એટલે આગળ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપી છે, સમજી લેજો। આંકડાશાસ્ત્ર કોને કહેવાય તો રાજ્યના માટે ઉપયોગી એવા લોકોના જીવનને સ્પર્શતા વિવિધ પાસાની માહિતીનો સરળ સંગ્રહ, જેને આપણે શું કહીશું, આંકડાશાસ્ત્ર કહીશું। આ વખતના સિલેબસમાં તમારે આલેખ શીખવાના નથી, આંકડાશાસ્ત્રની સામાન્ય માહિતી મેળવવાની છે। આના ઉપરાંત મધ્યક મધ્યસ્થ વિષયના દાખલા શીખવાના છે, દાખલા ખૂબ જ ઇઝી છે। એટલે આલેખવાળું આખું ચેપ્ટર છે, એનો કોન્સેપ્ટ તમારો આ વખતે શીખવાનું નથી, કેન્સલ કર્યો છે। એટલે આ વખતનું જે સિલેબસ છે ને 10માના બેઝ ઉપર જ લીધો છે। એટલે આ વખતનું જે છે એ તમે પાક્કું કરજો, 10માં આના સિવાય ત્યાંથી આગળનું તમારે શીખવાનું આવશે। અહીંયા આગળ વાત કરી છે માહિતી એકત્રીકરણની। માહિતી એકત્રીકરણ શું છે તો અહીંયા આગળ પ્રવૃત્તિ આપી છે। માહિતી એકત્રીકરણમાં બે પ્રકાર હોય છે, એક છે પ્રાથમિક માહિતી અને બીજી છે ગૌણ માહિતી। તો પ્રાથમિક માહિતી કોને કહેવાય તો જ્યારે પ્રથમ કિસ્સા માટે જ્યારે તપાસ કરતા ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને જાતે માહિતી મેળવે તો તેને શું બોલાય, પ્રાથમિક માહિતી। અને બીજા કિસ્સામાં કોઈ માહિતી એકત્રિત થઈ છે તે માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવે તો તેને ગૌણ માહિતી કહેવાય છે। હવે એક ઉદાહરણ આપું છું, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી કોને કહેવાશે। તમારે સ્ટેટિસ્ટિકમાં માહિતી જોઈશે એટલે કે ડેટા જોઈશે। ડેટા તમે જાતે શોધો છો, તમારે કોઈ માહિતી મેળવવી છે તો તમે જાતે જઈને તપાસ કરો છો તો તેને શું કહેવાશે, પ્રાથમિક માહિતી કહેવાય છે। ધારો કે એક ઉદાહરણ આપું છું, એક જંગલ છે જ્યાં આગળ 50 આંબાના ઝાડ છે, તો તમે ત્યાં રૂબરૂમાં જાઓ છો અને 50 આંબાને ગણી અને માહિતી મેળવો છો કે હા આ જંગલ છે ત્યાં આગળ 50 આંબાના ઝાડ આવેલા છે, તો આવી માહિતીને શું બોલાશે, પ્રાથમિક માહિતી। જાતે જાઓ છો, જાતે માહિતી મેળવો છો અને તપાસ કરો છો તો આવી માહિતી પ્રાથમિક માહિતી કહેવાશે। બીજા કિસ્સામાં ગૌણ માહિતી એટલે શું, તમે કોઈ વ્યક્તિ દ્વારા, ધારો કે જંગલ વિશેની માહિતી તમને કોઈ ન્યૂઝપેપરમાં આવી હોય અને તેના દ્વારા તમે માહિતી મેળવો છો, છાપામાં વિગતો લખી હોય જેના દ્વારા તમે માહિતી મેળવો તો તેને ગૌણ માહિતી કહેવામાં આવે છે। એટલે કોઈએ પહેલા માહિતી એકત્ર કરી હોય તે માહિતીનો સ્ત્રોતનો ઉપયોગ કરીશું તો તેને શું બોલાશે, ગૌણ માહિતી કહેવામાં આવશે। એટલે સ્ટેટિસ્ટિકમાં તમારે આ બે વસ્તુને સમજવાની છે। સ્વાધ્ય 14.1 આ વખતે કેન્સલ કરેલું છે। રોજિંદા જીવનમાં એકત્ર કરી શકો તેવી માહિતીના 5 ઉદાહરણ તમારે લખવાના છે। પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી છે જેનું તમારે વર્ગીકરણ કરવાનું છે। સિલેબસમાં દેખાડી દઉં, સ્વાધ્યાય 14.1 કેન્સલ કરેલું છે, આખું સ્વાધ્યાય 14.1 પૂરું કેન્સલ છે। પ્રસ્તાવના આપણે સમજી લીધી, જેમાં માહિતીનો અર્થ સમજી લીધો, આંકડાશાસ્ત્રનો અર્થ સમજી લીધો। માહિતી એકત્રીકરણની બે પદ્ધતિ છે, જેમાં એક હતું પ્રાથમિક માહિતી, બીજું ગૌણ માહિતી, જેની માહિતી આપણે મેળવી લીધી। 14.3 માહિતીની રજૂઆત છે, જેમાં ઉદાહરણ 1, 2, 3, 4 કરવાના છે। સ્વાધ્યાય 14.2 માં 1-5 દાખલા કરવાના છે।
મેં તમને વાત કરી હતી 14.4 નો આખો ટોપિક છે જે સમજૂતી સ્વાધ્યાય અને ઉદાહરણ બધું જ કેન્સલ કરવામાં આવ્યું છે એટલે તમારે આલેખ આ વખતે નથી કરવાના પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે 14.5 નું મધ્યવર્તી સ્થિતિમાનના માર્ક જેમાં ઉદાહરણ 10-15 અને સ્વાધ્યાય 14.4 આખું તમારે શીખવાનું છે ઉદાહરણ 5-9 અને 14.3 આખું કેન્સલ કરેલું છે એટલે આ વખતનું જે કોન્સેપ્ટ છે એમાં તમારે સ્વાધ્યાય 14.2માં 1-5 દાખલા અને ઉદાહરણ કરવાના છે આ ઉપરાંત તમારે સ્વાધ્યાય 14.4 આખું કરવાનું છે અને તેની આગળનું ઉદાહરણ 10-15 કરવાના રહેશે હવે જોઈ લઈએ આપણે માહિતીની રજૂઆત છે ને જેના ઉદાહરણ આપેલા છે અહીંયા જોઈ શકો છો એક માહિતી છે જેમાં ગણિતની કસોટીમાં 10 વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે આ માહિતી તમને લખેલી છે તમારે શું કરવાનું છે તો ચડતા ક્રમમાં એને ગોઠવવાની છે ચડતા ક્રમમાં ગોઠવી દીધી જેમાં સૌથી ઓછા ગુણ 25 છે સૌથી મોટા ગુણ કેટલા છે 95 છે તમારે શોધવાનું છે આનો વિસ્તાર વિસ્તાર એટલે શું તો સૌથી મોટી કિંમતમાંથી તમે નાની કિંમતને બાદ કરશો તો એનો વિસ્તાર થઈ ગયો માહિતીનો વિસ્તાર છે તો 25 છે એ 95માંથી બાદ કરીશું 25 છે તો 70 આવશે તો માહિતીનો વિસ્તાર કેટલો થશે 70 આ બધી વિગત મેં પીડીએફમાં લખી જ છે એટલે ફરીથી આપણે માહિતીની વ્યાખ્યા અને બધી વિશે બધા જ ડિટેલ જે આપેલી છે આંકડાશાસ્ત્રની એના વિશે શીખીશું કેમ કે ફર્સ્ટ ટાઈમ તમારે આવ્યું છે આ ચેપ્ટરને ખાસ પાકું કરજો જેને કોમર્સ લેવું છે એના માટે તો આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઉદાહરણ 2ની વાત કરી છે ઉદાહરણ 2માં જોઈ શકો છો ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓના ગુણ પાડેલા છે હવે તમારે શું બનાવવાનું છે તો આવૃત્તિ કોષ્ટક બનાવવાનું આવશે અથવા તો તમે આવી રીતે પણ કોષ્ટક બનાવી શકો છો આવૃત્તિ કોષ્ટક વિતરણ છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો અહીંયા આગળ શું કર્યું છે તો સંખ્યા દર્શાવી છે તમે જોઈ શકો છો 10 આપેલા છે 20 છે 36 છે 92 છે એમ અલગ અલગ સંખ્યાઓ આપેલી છે જે અહીંયા આગળ લખી કાઢી છે 10, 20, 36, 40, 50, 56, 60, 70, 72, 80, 88, 92 અને 95 વિદ્યાર્થીઓની સંખ્યા તમને આપી દીધી છે 10 ગુણ મેળવેલા વિદ્યાર્થી કેટલા છે તો એક જ વિદ્યાર્થી છે આખા કોષ્ટકમાં એટલે 10ની સામે એક લખેલા છે આ ઉપરાંત 20 છે તો એ પણ એક છે તો જોઈ શકો છો 20 એક જ વાર આવેલા છે ગુણ એટલે 20ની સામે મેળવેલ વિદ્યાર્થી કેટલા છે 20 ગુણ મેળવેલ વિદ્યાર્થી એક છે 36 ગુણ મેળવેલ વિદ્યાર્થી કેટલા છે તો 3 છે એટલે કોષ્ટકમાં જોઈ શકો છો 36 કેટલી વાર આવેલું હશે 3 વાર આવેલું છે આ દેખો 1 આ બીજી વાર તમારે 36 આવી ગયા છે અને આ ત્રીજી વાર આવી ગયા છે 1, 2 અને 3 તો અહીંયા આંકડા કેટલા લખ્યા છે 3 લખેલા છે આ રીતે તમારે જોઈ અને સંખ્યા લખવાની રહેશે કુલ તમને મળી જશે કુલ કેટલા મળે છે 30 મળે છે તો આ રીતની જે માહિતી હોય ને એને શું બોલાશે અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ માહિતી કેવી છે તો વર્ગમાં રજૂ નથી કરી અવર્ગીકૃત છે આ રીતની જે રીતે દર્શાવી હશે એને અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવામાં આવશે આની ડિટેલ હું આગળ તમને સમજાવીશ અત્યારે ખાલી ઉદાહરણમાં શું માહિતી છે તેને સમજી લો પછી આપણે વિશ્લેષણ સાથે સમજીશું જોડે સ્વાધ્યાયમાં પણ કહીશ કે વર્ગીકૃત કોને કહેવાય અવર્ગીકૃત કોને કહેવાય તેના વિશે શીખીશું ઉદાહરણ 3ની વાત કરી છે જો હવે આટલી બધી મોટી સંખ્યા હોય તો આટલી બધી મોટી સંખ્યાને તમે સિંગલ ડિજિટમાં જેમાં અવર્ગીકૃત આપ્યું છે નંબર પ્રમાણે તમે ગોઠવશો તો તમારા 2-3 પત્તા ભરાઈ જશે અને કામ વધી જશે તમારે કોષ્ટક બનાવવાનું છે માહિતીને નાની કરવાની છે જેથી તમે સરળતાથી તેને વર્ગીકૃત કરી શકો તો અહીંયા જેમ આપણે 1-1 ડિજિટ લખ્યા છે એક એક નહીં લખીએ પરંતુ શું બનાવી દઈશું વર્ગ બનાવી દઈશું વર્ગ એટલે શું તો સમજો સૌથી નાની કિંમત છે એને લેવાની અને સૌથી મોટી છે તેને લેવાની સૌથી નાની કિંમત અહીંયા આપી દીધી છે 23 છે આ કોષ્ટકમાં એ સૌથી નાના જોવા મળે છે તમારે ઓબ્ઝર્વ કરી લેવાનું સૌથી નાના કેટલા છે તો 23 અંદરથી મળશે સૌથી મોટા કેટલા છે તો સૌથી મોટા મળશે તમને 98 તમને અંદરથી વિગતો જોશો એટલે તમને સૌથી મોટી કિંમત છે 98 તમને મળી જશે તો આ રીતે 23 અને 98 છે એની શું બનાવી દઈશું વર્ગ બનાવી દઈશું વર્ગ એટલે કેવી રીતે તો વર્ગો એટલે 20-29 વર્ગ 30-39 40-49 50-59 આ રીતે હું વર્ગ પાડી લઉં છું ક્યાં સુધી વર્ગ પાડીશ તો સૌથી મોટી કિંમત કેટલી છે 98 એટલે હું 99 સુધીના વર્ગ પાડું છું આ રીતે વર્ગ પાડ્યા છે અને જૂથો બનાવ્યા છે આ જૂથની રચના કરવાની છે જેને આપણે શું કહીશું વર્ગ ખ્યાલ આવી ગયો શું કર્યું છે 100 શાળાઓમાં 100 છોડ ઉગાડવામાં આવ્યા છે અને 1 મહિના પછી જેટલા વધ્યા છે છોડ એની માહિતી આપેલી છે સૌથી નાની માહિતી તમને કેટલી મળશે 23 મળશે સૌથી મોટી માહિતી કેટલી આપેલી છે 98 છે આ જોઈ શકો છો સૌથી મોટા 98 આપેલા છે અને સૌથી નાના તમે શોધશો એટલે કેટલા મળશે તો 23 તમને સૌથી નાની વેલ્યુ છે મળી જશે એટલે તમે શું બનાવો છો વર્ગ બનાવો છો જૂથ બનાવો છો 20-29, 30-39 આ રીતે તમે જૂથ બનાવ્યા છે જેને શું કહેવાશે વર્ગ કહેવાશે અથવા તો વર્ગ અંતરાલ કહેવામાં આવે છે તેની જે લંબાઈ હશે એને શું બોલાશે વર્ગ લંબાઈ કહેવાશે જેને વર્ગ પહોળાઈ કહેવાશે હવે આ જે વર્ગ બનાવ્યા છે ને 20-29, 30-39 તો આ જે નાનું છે ને 20 એને અધવર્ગ સીમા કહેવાશે
અને જે મોટામાં મોટી સંખ્યા છે ને એને શું બોલાશે ઉર્ધ્વ વર્ગ સીમા કહેવામાં આવે છે આ દરેક વર્ગમાં હશે આધવ વર્ગ સીમા છે અને ઉર્ધ્વ વર્ગ સીમા કહેવામાં આવે છે જેના વિશે આગળ વધારે સ્પષ્ટતાથી કરીશ જેમ અહીંયા વાત કરી હતી એમ 20 થી 29 30 થી 39 40 થી 49 50 થી 59 60 આ રીતના અહીંયા આગળ શું બનાવી દીધા છે તો જૂથ બનાવી દીધા છે 99 સુધીના હવે જેમ જોઈ શકો છો અહીંયા કેટલા છે 20 થી 29 એટલે જે સંખ્યા 20 થી 29 ની વચ્ચે હશે તેને આપણે અંદર સમાવેશ કરીશું પહેલી લાઈન જોઈ લઈએ પહેલા 95 આપેલા છે તો 95 કયા વર્ગમાં આવશે તો 90 થી 99 જૂથમાં કોણ આવે 55 પંચાણું તો 90 થી 99 ના જૂથમાં 95 લખીશું તો એક લાઈન કોની આવશે 95 ની આપણે એક લાઈન કરીશું હવે બીજી સંખ્યા તમને આપેલી છે 76 76 કયા વર્ગ જૂથમાં આવશે તો 76 આવશે તમારા 70 અને 79 ની વચ્ચે તો અહીંયા આગળ એક લાઈન કરીશું હવે ફરીથી જઈશું હવે ત્રીજો નંબર છે 75 નો તો 75 કોની વચ્ચે આવશે તો ફરીથી 70 થી 79 ની વચ્ચે તો ફરીથી બીજી લાઈન કરીશું આ રીતે આપણે 70 થી 79 ની વચ્ચે જેટલી સંખ્યા આવશે એના ચાર લાઈન કર્યા પછી પાંચમી કેવી રીતે કરીશું આડી લાઈન કરીશું ફરીથી 70 થી 79 ની વચ્ચે જે સંખ્યા આવશે ચાર લાઈન ઊભી થશે અને ફરીથી શું કરીશું આડી કરીશું આ રીતે તમારે જૂથ બનાવવાના છે આવૃત્તિ ચિહ્ન ધોરણ 6 માં આવી ગયું છે ધોરણ 6 માં તમે આવૃત્તિ ચિહ્ન દોરતા શીખી ગયા છો પહેલા આવી ગયું છે એટલે 20 થી 29 ની વચ્ચે ત્રણ સંખ્યા આવે છે આ કોષ્ટકમાં તમારે જોવાનું એક એક સંખ્યા પ્રમાણે શું કરવાનું આ કોઠામાં ઊભી લીટી તમારે દોરવાની રહેશે એટલે 20 થી 29 માં આ રીતે ઊભી લીટી કરી દીધી ત્રણ સંખ્યા મળે છે 30 થી 39 માં આપણે અંદર ઓબ્ઝર્વ કરીશું 30 થી 39 વચ્ચેની જેટલી સંખ્યા આવશે એને આવૃત્તિ ચિહ્ન દ્વારા અહીંયા આગળ દર્શાવીશું એટલે 5 5 ને 5 10 10 ને 4 14 મળશે આજ રીતે 40 થી 49 વચ્ચેની અંદરથી સંખ્યા શોધીશું અને લીટી દોરીશું ચાર બન્યા પછી એક આડી લીટી થશે એટલે 5 બનશે આમ 5 ને 5 10 અને 2 12 બનશે 50 થી 59 વચ્ચેની તો એ 8 બને છે 60 થી 69 વચ્ચેની સંખ્યા 18 થાય છે 70 થી 79 વચ્ચેની 10 સંખ્યા થાય છે 80 થી 89 સુધીની 23 થાય છે અને 90 થી 99 સુધીની 12 થાય છે આમ શાળાની સંખ્યાઓની આવૃત્તિ તમને 16 મળી જાય છે આમ 100 મળી જાય છે આવૃત્તિ બધાનો સરવાળો કરી દીધો આથી 16 મળી ગઈ એના બાદ આને શું બોલાશે વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવામાં આવે છે આ વર્ગીકૃત છે જેમાં વર્ગ પાડેલા છે અને વર્ગ કહેવામાં આવે છે આ 20 થી 29 આ 20 અને 30 છે એની વર્ગ લંબાઈ કહેવામાં આવે છે આ ઉપરાંત આપણે આ અધવ વર્ગ સીમા અને ઉધ્વ વર્ગ સીમા કહેવામાં આવે છે એટલે 20 છે અધવ વર્ગ સીમા છે 29 શું છે ઉધ્વ વર્ગ સીમા કહેવાશે એટલે આ શબ્દોને યાદ રાખજો પહેલી વાર તમારે આયા છે તો ધ્યાનમાં લેજો કઈ રીતે શું કહેવાય છે આ રીતે તમારે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે અહીંયા જોઈ શકો છો એક વર્ગમાં 38 વિદ્યાર્થીઓનું વજન આપેલું છે આવૃત્તિ વિતરણ કોષ્ટક લેવાનું છે જુઓ અહીંયા તમને માહિતી આપી દીધી છે કોષ્ટક પ્રમાણે 31 થી 35 કિલોગ્રામમાં વજન હોય તેવા વિદ્યાર્થી 9 છે 36 થી 40 કિલોગ્રામ વજન ધરાવતા 5 વિદ્યાર્થીઓ છે આ રીતે અહીંયા રજૂઆત કરી છે આમ કુલ વિદ્યાર્થીની સંખ્યા 38 છે હવે જુઓ અહીંયા તમારે શું શીખવાનું છે તો અહીંયા તમારે અધર સીમાને બાદ કરતા તમારે આવૃત્તિનું કોષ્ટક બનાવવાનું છે આની આ જ માહિતી અહીંયા આગળ ફરીથી આપી છે અને આવૃત્તિનું કોષ્ટક કેવી રીતે બનાવવાનું છે તો આપણે શરૂઆત ક્યાંથી કરી હતી તો આપણે શરૂઆત કરી હતી 31 થી 35 પછી 36 થી 40 થી કરી હતી અને અહીંયા આગળ કોષ્ટક આપણે જે બનાવવાનું છે એમાં થોડો ફેરફાર કરીશું કરીશું કેવી રીતે તો ધારો કે 35.5 કિલોગ્રામ અને 40.5 કિલોગ્રામ વજનવાળા બે નવા વિદ્યાર્થી દાખલ થયા છે હવે આપણી જોડે તો 35.5 અને 40.5 દર્શાવવા માટે કોઈ માહિતી જ નથી જોઈ શકો છો 35.5 દર્શાવવું હોય તો અહીંયા કોઈ વિગતો આપેલી છે નથી આપી 40.5 દર્શાવવું હોય તો વિગત થશે નહીં થાય એટલે આપણે નવું આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવીશું એટલે નવા બે વિદ્યાર્થી એડ થયા છે એટલે કુલ 38 ના બદલે હવે સંખ્યા કેટલી થશે 40 થશે એટલે આપણે શું કરીશું આ જે 31 થી 35 છે 36 થી 40 છે તેમાં જોઈ શકાય છે અધર સીમા કેટલું છે 36 છે આમાં અને ઉધ્વ સીમા કેટલું છે તો આમાં 35 ઉધ્વ સીમા છે આ અધ સીમા થાય આ ઉધ્વ સીમા થાય આ અધ સીમા થશે આ ઉધ્વ સીમા થશે એટલે આમાંથી હું શું કરું છું તો અડધું અડધું અંતર શું કરું છું કાપી લઉં છું અને નવું વર્ગ બનાવું છું એટલે 31 છે એના બદલે કેટલા કરું છું 31 એમાંથી 0.5 કાપી લઈશ અને 35 છે તો અમે 0.5 ઉમેરી લઈશ એટલે આપણો નવો વર્ગ બનશે 31માંથી 0.5 બાદ થાય એટલે 30.5 અને 35માં 0.5 ઉમેરાશે એટલે કે 35.5 થશે
આ રીતે તમારે શું બનાવવાના છે તો વર્ગ બનાવવાના છે અને આ રીતે નવો વર્ગ બનાવવાનું છે। હવે આ જે 35.5 થી અટક્યું છે ત્યાંથી બીજો વર્ગ બનશે 35.5 ઓછા 40.5 એટલે અધ સીમામાંથી આપણે શું કરીશું 0.5 બાદ કરીશું અને ઉદ્ભવ સીમામાં 0.5 ઉમેરીશું અને નવા વર્ગો બનાવીશું। એટલે અહીંયા ગડીની બે સંખ્યા ઉમેરાઈ છે, બે નવા વિદ્યાર્થીઓ આવ્યા છે, તો એ નવા વિદ્યાર્થીને ઉમેરવા માટે હું આજે અધ સીમા છે એમાંથી હું 0.5 બાદ કરીશ અને ઉદ્ભવ સીમામાં 0.5 ઉમેરીશ એટલે આ નવી જે વજન જે આપેલું છે નવું વર્ગમાં એ મળી જશે। તો તમે જોઈ શકો છો આ જૂનો કોઠો છે અને નવો કોઠો છે તેમાં કઈ રીતે ફેરફાર થયા। તો જુઓ પહેલા જ વાત કરી 31માંથી 0.5 બાદ કરવાના, 35માં 0.5 ઉમેરવાના, 31માંથી 0.5 બાદ કરશો એટલે 30.5 થશે, 35માં 0.5 ઉમેરશો એટલે 35.5 થશે, એ જ રીતે 36માંથી 0.5 બાદ કરશો એટલે કેટલા આવશે અહીંયા આગળ 35.5 આવશે, 40માં 0.5 ઉમેરશો એટલે 40.5 આવશે, એ જ રીતે અહીંયા 41માંથી 0.5 બાદ કરશો એટલે ફરીથી 40.5 આવશે, 45માંથી બાદ કરશો 45માં ઉમેરવાનું છે, ઉદ્ભવ સીમામાં ઉમેરવાનું છે એટલે 45માં 0.5 ઉમેરતા આપણને 45.5 મળે છે। એટલે અહીંયા આગળ છે એમાંથી 0.5 બાદ કરવાનો છે અને આમાં 0.5 ઉમેરવાનું છે। તો આ રીતે તમને નવું કોષ્ટક મળશે, જોઈ શકો છો આ નવું કોષ્ટક 0.5 આમાંથી બાદ કરેલા છે આગળની કિંમતમાંથી ને આમાં શું કર્યા છે ઉમેર્યા છે અને જે બે વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો છે એક છે 35.5। હવે જો અહીંયા તો બે બે વાર 35.5 આપેલું છે તો હંમેશા યાદ રાખજો આ 35.5 ઉદ્ભવ સીમામાં ઉમેરાશે નહીં, અધ સીમામાં ઉમેરાય એટલે 35.5 આવે એટલે અહીંયા નહીં ઉમેરાય, ક્યાં ઉમેરાશે અહીંયા આગળ નીચેની સંખ્યામાં ઉમેરાશે। આવો જ દાખલો ઉદાહરણ આજે આપેલું છે એવો દાખલો એક છે સ્વાધ્યાયની અંદર 14.2માં, તો એ દાખલામાં હું તમને સમજાવીશ એમાં ચોખવટ કરેલી જ છે કે જ્યારે તમને આવી રીતે સતત પ્રકારનું આપ્યું ને સતત પ્રકારનું કહેવાય, આના વિશે પીડીએફમાં સમજાયું છે એમાં તમને વધારે સ્પષ્ટ થશે એટલે ઉદાહરણ સમજી લો પછી પીડીએફમાં વધારે ક્લિયર થશે। હવે જુઓ આપણે શું કર્યું 0.5 આગળથી બાદ કર્યા પાછળમાં ઉમેર્યા, 35.5 છે જે વિદ્યાર્થી નવો આવ્યો છે એનું વજન 35.5 હોય તો એ વિદ્યાર્થી અહીંયા આગળ નહીં ઉમેરાય, ક્યાં ઉમેરાશે અહીંયા જે શરૂઆતમાં 35.5 છે ત્યાં ઉમેરાશે, એ જ રીતે 45.5નો જે સમાવેશ કરવાનો છે 40.5 અને 45.5 તો એ અહીંયા આગળ ઉમેરાશે એટલે જે નવું વજન છે નીચેની તરફ ઉમેરાશે તો અહીંયા આગળ બે વિદ્યાર્થી ઉમેરાશે એટલે સંખ્યા તમારી 40 થશે। હવે જોઈએ સ્વાધ્યાય 14.2 આપેલું છે, આમાં પણ તમારે આવૃત્તિ વિતરણનું કોષ્ટક જ બનાવવાનું છે, જે પહેલાં પણ તમને આવૃત્તિ વિતરણનું કોષ્ટક આવી ગયું છે એના પહેલાં હું થોડીક માહિતી આપી દઈશ વિસ્તાર શું છે અને માહિતી શું છે તો એના વિશે। માહિતી શું છે તો જે આંકડાકીય સત્ય કે બિન આંકડાકીય સત્ય ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે તો તે હકીકત અને આંકડાને માહિતી કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો માહિતી કોને કહેવાશે, આંકડાકીય સત્ય કે બિન આંકડાકીય સત્ય હેતુ માટે એકત્રિત કરાશે તો તેને એવી હકીકતો અને આંકડાને શું બોલાશે માહિતી। માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને આંકડાશાસ્ત્ર કહે છે, સાદી ભાષામાં આંકડાશાસ્ત્ર કોને કહેવાશે તો માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની અને ગણિતની શાખા છે તેને શું બોલાશે આંકડાશાસ્ત્ર, જેમાં માહિતીનું એકત્રીકરણ બે રીતે થાય છે, એક પ્રાથમિક માહિતી અને બીજી ગૌણ માહિતી। તમે રૂબરૂમાં જઈને જાતે માહિતી ભેગી કરો છો તો એ પ્રાથમિક માહિતી થશે, તમે ક્યાંક માહિતી આપેલી છે તેનો ફરીથી ઉપયોગ કરો છો તો તેને ગૌણ માહિતી કહેવામાં આવે છે। વિસ્તાર કોને કહેવાશે તો સમજો માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યના તફાવતની માહિતીનો વિસ્તાર કહે છે। અહીંયા આગળ દેખો આ માહિતી છે 5, 2, 3, 7, 10 બરોબર, તો આમાં ન્યૂનતમ થાય છે 2 અને મહત્તમ થાય છે 10, તો વિસ્તાર એટલે શું થાય તો 10માંથી 2 બાદ કરીશ એટલે કેટલું થશે વિસ્તાર મળશે। હવે ખાસ માહિતીનું વર્ગીકરણ, માહિતીનું વર્ગીકરણ બે રીતે થાય છે, એક અવર્ગીકૃત માહિતી વિતરણના લીધે એટલે કે અવર્ગીકૃત જે આવૃત્તિ વિતરણ છે જેના લીધે અને બીજું આવે છે વર્ગીકૃત આવૃત્તિ વિતરણના લીધે। પહેલાં સમજી લઈએ અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ શું છે, એટલે ચલની જુદી જુદી કિંમતની સામે તે કિંમતની આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરીએ તેવા કોષ્ટકને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે, એટલે ચલ હશે પણ કિંમત કેવી છે બધાની જુદી જુદી છે। હવે જો અહીંયા આગળ તમને સ્વાધ્યાય 14.2 આપેલું છે ને તો આ શું છે તો આ અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ છે, તો જુદી જુદી માહિતી આપી છે તો તમે બધી આવી રીતે જુદી જુદી રીતે લખશો તો આને શું બોલાશે અવર્ગીકૃત માહિતી વિતરણ કહેવામાં આવે છે। એટલે સમજી લો જો આ અવર્ગીકૃત માહિતી વિતરણનું ઉદાહરણ છે, એટલે માહિતી છે એ વર્ગમાં નથી આપી, વર્ગ એટલે શું તો આ રીતની જે હોય છે એને વર્ગમાં કહેવાય, આ રીતે માહિતી ન આપી હોય તો તેને અવર્ગીકૃત માહિતી કહેવાય છે। હવે વાત કરીએ વર્ગ એટલે શું, વર્ગ અથવા વર્ગ અંતરાલ મોટી સંખ્યાની માહિતી રજૂ કરવા માટે જુદા જુદા જૂથમાં ગોઠવવામાં આવે છે, આ જૂથને વર્ગ અથવા વર્ગ અંતરાલ કહે છે, જેમ કે 0 થી 5, 5 થી 10, 10 થી 15 આ રીતે તમારે વર્ગ પાડવાના રહેશે।
અને જુદા જુદા જૂથમાં રજૂઆત કરી છે માહિતીને તેને વર્ગ અથવા વર્ગ અંતરાલ કહેવાય છે. હવે વર્ગ લંબાઈ કોને કહેવાય? તો ઉધ્વસીમા અને અધસીમાના તફાવતને વર્ગ લંબાઈ કે પહોળાઈ કહેવામાં આવે છે. જેના વિશે આગળ વાત કરીશ. વર્ગ લંબાઈ કોને કહેવાશે? તો જ્યારે તમને વર્ગ આપેલા હોય તો તેના તફાવતને શું બોલાશે? વર્ગ લંબાઈ કહેવાશે. જેમ કે દેખો અહીંયા આગળ વર્ગ લંબાઈ જોઈ શકો છો. આ 0 થી 5, 5 થી 10 છે. તો 0 થી 5, 0 માંથી 5 બાદ કરો એટલે શું થઈ ગયું? તમારી વર્ગ લંબાઈ થશે. તો વર્ગ લંબાઈ કેટલી થાય છે? 5 થાય છે. તો વર્ગ લંબાઈ કેવી રીતે મળશે ખબર પડી ગઈ. હવે એક બીજું ઉદાહરણ છે, અહીંયા જુઓ 84 અને 86 છે. તો જેમ આગળ વાત કરીએ ઉધ્વસીમામાંથી અધસીમા બાદ કરવાની છે એટલે તમને વર્ગ લંબાઈ મળશે. એટલે 86 માંથી 84 બાદ કરશો એટલે વર્ગ લંબાઈ કેટલી મળશે? 2 મળશે. એટલે યાદ રાખજો વર્ગ લંબાઈ એટલે શું થાય? તો વર્ગ લંબાઈ અથવા પહોળાઈ એટલે ઉધ્વસીમા અને અધસીમાના તફાવતને વર્ગ લંબાઈ કહેવાય છે. એટલે 86 માંથી 84 બાદ કરશો એ તમારી શું થશે? વર્ગ લંબાઈ થશે. હવે વાત કરીશું અધ વર્ગ સીમાની. તો દરેક વર્ગની નાનામાં નાની સંખ્યા તે વર્ગની અધ વર્ગ સીમા કહેવાય. દરેક વર્ગની એટલે આ જે વર્ગ છે 84 86 માં અધ વર્ગ સીમા કયું થાય? 84. ઉધ્વ વર્ગ સીમા કયું થશે? 86. હવે હું જયારે 86 અને 88 ની વાત કરું ત્યારે અધ વર્ગ સીમા 86 થશે અને 88 ની વાત કરું ત્યારે ઉધ્વ વર્ગ સીમા 88 થાય છે. એટલે સમજો દરેક વર્ગમાં વાત કરે ત્યારે અધ વર્ગ સીમા આવશે આગળનું અને ઉધ્વ વર્ગ સીમા આવશે પાછળનું. આ દરેક વર્ગ પ્રમાણે બદલાશે. અને વર્ગ લંબાઈ ખબર પડી ગઈ હશે. અધ વર્ગ સીમા ઉધ્વ વર્ગ સીમાનો જે તફાવત કરશો જેનાથી તમને શું મળશે? વર્ગ લંબાઈ મળશે. દરેક વર્ગની મોટામાં મોટી સંખ્યા તે વર્ગની શું છે? તો તે વર્ગની ઉધ્વ વર્ગ સીમા કહેવામાં આવે છે. આ તો વાત કરી આપણે વર્ગની. વર્ગના આધારે જે બીજો પ્રકાર પડે છે જોઈ લઈએ. બીજો પ્રકાર પડે છે વર્ગીકૃત માહિતી. હવે વર્ગીકૃત માહિતીમાં પણ પાછો પ્રકાર છે, 2 પ્રકાર પડે છે વર્ગના, જેના વિશે તમારે શીખવાનું છે. વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તો તમને ખબર પડી ગઈ હશે. વર્ગીકૃતમાં વર્ગ પાડેલા હશે, જૂથ બનાવેલા હશે. દરેક વર્ગની સામે તેની આવૃત્તિ રજૂ કરતા કોષ્ટકને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે, જેમાં 2 પ્રકારના વર્ગ હોય છે. પહેલું આવે છે પરસ્પર અનાચ્છાદિત વર્ગ અને બીજું આવે છે સતત વર્ગ. અનાચ્છાદિત વર્ગ અને સતત વર્ગનો ડિફરન્સ સમજી લો છો. જ્યારે વર્ગની અધ વર્ગ સીમા તેનાથી આગળની ઉધ્વ વર્ગ સીમાથી ભિન્ન હોય, એટલે જુઓ જે શબ્દો છે પ્રમાણે અહીંયા આગળ બોલું છું, વર્ગની અધ વર્ગ સીમા તેનાથી આગળના વર્ગની ઉધ્વ સીમામાંથી ભિન્ન હોય. અધ વર્ગ સીમા આગળના ઉધ્વ વર્ગ સીમાથી ભિન્ન હોય. આ અધ વર્ગ સીમા છે, તેની આગળ કયો છે? તો 10 છે. એનાથી કેવો છે? ભિન્ન છે. તો તેને પરસ્પર અનાચ્છાદિત વર્ગ કહેવામાં આવે. જુઓ 1 થી 10 સુધીની માહિતી છે, પછી 11 થી 20 સુધીની છે, 21 થી 30 સુધીની છે. તો અહીંયા આગળ દેખો આ ડિજિટ શું થાય છે? ચેન્જ થઈ જાય છે. એટલે વર્ગ તમે 1 થી 10 લખશો, નીચે લખશો 11 થી 20, નીચે લખશો 21 થી 30. તો આ છે ને શું બોલાશે? પરસ્પર અનાચ્છાદિત વર્ગ કહેવાશે. હવે વાત કરીએ સતત વર્ગની. સતત વર્ગ કોને કહેવાય? તો સતત વર્ગ કોને કહેવાશે? તો જ્યારે વર્ગની અધ વર્ગ સીમા તેનાથી આગળના વર્ગની ઉધ્વ વર્ગ સીમામાં સમાન હોય. બંનેનો મીનિંગ સરખો જ થાય છે, ખાલી એક જ ડિફરન્સ આવે છે શબ્દનો, ભિન્ન અને સમાન. પરસ્પર અનાચ્છાદિતમાં શું હશે? ઉધ્વ વર્ગ સીમા આગળના અધ વર્ગ સીમા કરતાં કેવું હોય છે? ભિન્ન હોય છે. જ્યારે આમાં સમાન હોય છે ત્યારે તેવા વર્ગને શું બોલાશે? સતત વર્ગ. જેમ કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. તો આવું હશે તો એને સતત વર્ગ કહેવામાં આવશે. આપણે દાખલા હશે તો જેમાં આવૃત્તિ કોષ્ટકમાં હું તમને કહેતી રહીશ કે કયું અવર્ગીકૃત છે, કયું વર્ગીકૃત છે, વર્ગીકૃતમાં પણ કયા પ્રકારનું છે, એટલે તમને વધારે સ્પષ્ટ થશે. હવે એવું બને કે આ તમને 0 થી 10, 10 થી 20 આપેલું છે, તમને કોઈ માહિતી 10 આપેલી છે, તો તમે ક્યાં લખશો? તો બીજા નંબરના જૂથમાં લખાય, જ્યાં 10 ની શરૂઆત થઈ છે ત્યાં ગાડી લખાશે, જેના વિશે આપણે સ્વાધ્યાયમાં દાખલો આપ્યો છે તેમાં વધારે સ્પષ્ટતાથી આપણે સમજીશું. હવે સ્વાધ્યાય 14.2 માં દાખલો 1 છે. આ માહિતી મેં તમને કીધું એમ અવર્ગીકૃત માહિતી છે, અવર્ગીકૃત આવૃત્તિ વિતરણનું કોષ્ટક છે. હવે જુઓ રકમ તમને આપેલી જ છે, એબી ઓ એબી આવી રીતે તમને અલગ અલગ રુધિર જૂથ આપેલા છે. આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. આ રુધિર જૂથમાં કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે અને કયું રુધિર જૂથ સૌથી વધુ અસામાન્ય છે તમારે કહેવાનું છે. મેં આ રકમને અહીંયા આગળ લખી કાઢી છે અને કોષ્ટક બનાવેલું છે અને એમાં તમારે જણાવવાનું છે કોષ્ટકના આધારે. તો એ છે, તમે જોઈ શકો છો યલો કલરથી એ લખ્યું છે, બી છે પિંક કલરના શેડમાં લખ્યું છે, ઓ છે બ્લુ કલરથી લખેલું છે અને એ બી છે ઓરેન્જથી લખેલું હતું, પણ અહીંયા આગળ ફોટામાં થોડું ક્લેરિટી નથી આવતી, તમે જોઈ શકો છો. હવે તમારે શું કરવાનું છે? અહીંયા કાઉન્ટ કરવાનું છે, એ કેટલી વાર આપેલા છે તો એને ગણશો એટલે તમને ખબર પડશે 9 વાર આપેલા છે. બી કેટલી વાર આપેલા છે તો બીને કાઉન્ટ કરશો અહીંયાથી તો ખબર પડશે 6 વાર આપેલા છે એટલે 6 લખશો. ઓ કેટલી વાર છે? 12 વાર. એ બી કેટલી વાર આપ્યા છે તો 4 વાર છે, 1, 2, 3 અને 4.
એટલે આમ ચાર વાર તમને એ બી આપેલા છે જેનો ઉલ્લેખ અહીંયા આગળ કર્યો છે. એટલે તમે ચોપડીમાંથી એક એક સંખ્યા તમારે જોવાની છે અને લખવાની છે. જોઈ શકો છો આ એક એ બી છે, આ ઉપરાંત આ બીજો એ બી આપેલો છે, આ ત્રીજો એ બી આપેલો છે અને ચોથો એ બી છે. એવી રીતે તમારે અહીંયા આગળ કોષ્ટક ભરવાનું રહેશે. ચાર એ બી આપેલા છે, આથી તમે કેટલી વાર લખશો એ બી બરાબર કેટલા થશે, તો એ બી બરાબર તમારા ચાર થશે. આ એક, આ બે છે, આ ત્રણ છે અને ચાર આપેલું છે. અહીંયા આગળ જોઈ શકો છો ચાર છે. આના આધારે હું શું બનાવું છું, કોષ્ટક બનાવું છું. આ તમે લખી અને પછી તમે આ એ બીનું આ રીતે ચાર દ્વારા લખી શકો છો. ચાર વાર તમારે એ બી લખવાનું થશે. હવે તમારી કુલ સંખ્યા જે આપી દીધી છે કાઉન્ટ કરી દો છો, આ બી 30 થશે ને આનું પણ સરવાળો કરશો તો 30 થશે. તમને સવાલ જ પૂછ્યા છે સૌથી વધારે સામાન્ય રુધિર જૂથ કયું છે, તો સૌથી વધારે ઓ છે દરેકમાં જોવા મળે છે, દરેક વિદ્યાર્થીમાં ઓ જોવા મળે છે. એટલે કેટલા આવશે, ઓ સૌથી વધુ સામાન્ય છે. કયું સૌથી અસામાન્ય છે, તો સૌથી ઓછા રુધિર જૂથ વાળા કયા છે, સૌથી ઓછા રુધિર જૂથ વાળા એ બી વાળા દેખાય છે. જોઈ શકો છો ખાલી ચાર જ છે, આથી એ બી બરાબર કેટલા થશે, તો ચાર થાય છે અહીંયા આગળ વિદ્યાર્થીની સંખ્યા. એટલે અહીંયા આગળ તમારો આન્સર શું આવશે, રુધિર જૂથ એ બી સૌથી વધુ અસામાન્ય રુધિર જૂથ છે. એટલે તમને જે સવાલ પૂછ્યા છે એ સવાલ તમારે લખવાના રહેશે. તો કઈ રીતે દાખલો કરશો, પહેલા રકમ લખજો. આ રકમ લખાઈ ગયા પછી તમારે શું બનાવવાનું છે, આ કોષ્ટક બનાવવાનું છે. કોષ્ટક બનાવ્યા પછી અહીંયા જે સવાલ પૂછ્યો છે આ સવાલ લખજો અને પછી તમે નીચે શું લખજો, તો આનો જવાબ લખજો. આ રીતે તમારે દાખલો કરવાનું છે. દાખલો બહુ ઇઝી છે, 14.2 સૌથી ઇઝી સ્વાધ્યાયમાંથી છે. હવે આવૃત્તિ ચિહ્ન જે પહેલા તમે શીખ્યા છો એ જ રીતે અહીંયા આગળ આવૃત્તિ જે આપેલી છે તેમાં તમને ચોપડીમાં બધી માહિતી આપી દીધી છે. એટલે દેખો 40 ઇજનેરનું ઘર નોકરીના સ્થાનથી અંતર નીચેના કિલોમીટર પ્રમાણે દર્શાવ્યું છે. આ માહિતીને તમારે વર્ગ કેટલા પાડવાના છે પણ કહી દીધું છે. 0 થી 5માં વર્ગ આપવાનું છે, પણ 5નો સમાવેશ એમાં નહીં થાય. એટલે 4 સુધીનો સમાવેશ આપણે 0 થી 5માં કરીશું, 5નો સમાવેશ કરીશું નહીં. 5નો સમાવેશ નીચે 5 થી 10માં થશે. વર્ગ લંબાઈ તમને આપી દીધી છે, 5-5ની વર્ગ લંબાઈ લેવાની છે અને આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે. શરૂઆત તમને આપી દીધી છે, 0 થી શરૂઆત કરવાની છે. આથી આપણે ક્યાંથી કરીશું, 0 થી. અને સૌથી મોટી કિંમત આપણે જોઈ લેવાની, સૌથી મોટી કિંમત સુધીના આપણે વર્ગો પાડીશું. અહીંયા જોઈ શકો છો સૌથી મોટી અત્યાર સુધી 32 દેખાય છે. આથી આપણે 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, આ રીતે આપણે વર્ગ પાડીશું અને પછી એને આપણે તારવવાના છે. આ મુખ્ય જે તારવવાની બાબતો છે પોતાની જાતે પણ લખી શકાય છે. આપણે પહેલા સમજી લઈશું કઈ રીતે વર્ગ બનાવીશું. તો મેં જે તમને કીધું એ અંતર કેટલું છે, તો કિલોમીટરમાં 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, આ રીતે કરીશું. અને અહીં આગળ ચોપડીમાં તમને કીધું જ છે 0 થી 5માં 5 આવેલો નથી, એટલે 4 સુધીની જે સંખ્યા છે એનો સમાવેશ તમે કરીશું 0 થી 5માં. જેમ કે દેખો આ 5 આપેલું છે, તો એ પહેલી લીટી 5ની આપણે 0 અને 5ના વર્ગમાં નહીં લઈએ, ક્યાં લઈશું, 5 થી 10માં પહેલું 5 લખાશે. એટલે પહેલી લીટી 5ની ક્યાં કરીશું, 5 થી 10માં કરીશું. પછી તમને આપ્યું છે 19, તો 19 ક્યાં આવશે, તો 19 કોની વચ્ચે આવશે, તો તમને ખબર હશે 19 આવશે 15 થી 20ની વચ્ચે. એટલે 19ની લાઈન અહીંયા આગળ એક ઊભી કરીશું. હવે કરીશું 19, પછી કિંમત છે તમારી 7. 7 ક્યાં આવે, તો 7 આવે 5 થી 10માં. એટલે બીજી લાઈન અહીંયા આગળ શું કરીશું, 7ની. પહેલી લાઈન 5ની કરી હતી, બીજી લાઈન ઊભી કોની કરીશું, 7ની કરીશું. એના પછી હવે જોઈએ 7 પછીની માહિતી આપી છે તમને, 12 આપી છે. આથી 12ના આધારે તમે અહીંયા આગળ ક્યાં દોરી શકો છો, 10 થી 15ની વચ્ચે ઊભી લાઈન કરશો 12ની. એના પછી જોઈ શકો છો 12 પછી આપ્યું છે 3. 3 ક્યાં આવશે, તો 3 આવશે 0 થી 5ની વચ્ચે. તો અહીંયા આગળ 3ની લાઈન આપણે ઊભી કરીશું. આમ દરેક સંખ્યા છે અંદરથી જોવાની છે અને તમારે લાઇનિંગ એની કરવાની છે. 5નો સમાવેશ 0 થી 5માં નહીં કરીએ, 5નો સમાવેશ કરીશું આપણે 5 થી 10ની અંદર. એટલે ખાસ યાદ રાખજો, અહીંયા કન્ફ્યુઝ ના થતા, 0 થી 5 આપ્યું હોય તો એમાં 5નો સમાવેશ નહીં કરીએ, 0 થી 5માં 4 સુધીની સંખ્યાનો સમાવેશ કરીશું. એટલે 3 આપ્યું છે તો કયા વર્ગમાં આવશે, 0 અને 5માં 3 લખાશે. એટલે અહીંયા આગળ ઊભી લાઈન કરવાની રહેશે. 8 આપ્યું છે તો 8 ક્યાં આવશે, તો 5 થી 10ની વચ્ચે આપણે શું કરીશું, ઊભી લાઈન 8ની કરીશું. આમ તમારે એક એક સંખ્યા જોતા જવાનું છે અને અહીંયા આગળ આવૃત્તિ ચિહ્ન બનાવતા જવાનું છે. હવે જુઓ અહીંયા જે વિગતો આપી છે એના આધારે, તો 0 થી 5નું જે ગ્રુપ છે એમાં 5 ઇજનેરની સંખ્યા થાય છે, 5 થી 10ના ગ્રુપમાં 11 સંખ્યા થાય છે, 10 થી 15માં પણ 11 સંખ્યા થાય છે, 15 થી 20માં 9 સંખ્યા થાય છે, 20 થી 25માં 1 સંખ્યા છે, 25 થી 30માં 1 સંખ્યા છે, 30 થી 35માં 2 સંખ્યા બને છે. એટલે આગળ કહેવા શું માગે છે કે આ જે ઇજનેરો છે એમનું અંતર છે એ ઘરથી કેટલા કિલોમીટર દૂર છે, તો 5 ઇજનેર એવા છે જેમનું અંતર 5 કિલોમીટરથી ઓછું છે,
पांच नो समावेश आपणे क्या कर्यो छे पांच थी दस मां एटले अहींया गळी शुं थशे पांच किलोमीटर थी ओछुं अंतर थशे। एज रीते आपणे एवुं कही शकीए के आ एक ने एक बे ने एक त्रण ने एक चार आ चार जेटला इजनेर छे तेमनुं अंतर ऑफिस थी घरनुं अंतर वीस किलोमीटर थी वधु छे वीस के वीस किलोमीटर थी वधारे अंतर धरावे छे। आ रीते तमारे आनुं तारण काढवानुं छे एटले आवृत्ति चिन्ह बनावतो तमने फावी गया हशे। तारण जोई लईए कई रीते लखाशे कई रीते तारवीशुं। એવું કહેવાય કે પાંચ ઇન્જનેરનું ઘર નોકરીનું અંતર પાંચ કિલોમીટરથી કેવું છે ઓછું છે। અહીંયા આગળ દેખો કેટલી સંખ્યા મળી છે પાંચ મળી છે એટલે પાંચ કિલોમીટરથી ઓછું અંતર ધરાવતા ઇજનેરની સંખ્યા પાંચ મળે છે। પાંચ થી પંદર કિલોમીટર સુધી દૂરનું અંતર ધરાવતા ઇજનેરની સંખ્યા કેટલી છે તો બાવીસ જેટલી થાય છે। જુઓ આ પાંચ કે પાંચ થી વધારે પણ ક્યાં સુધીનું પંદર સુધીનું પાંચ કે પાંચ કિલોમીટરથી વધારે કેમ કે પાંચનો સમાવેશ આપણે બીજા ગ્રુપમાં કર્યો હતો ને જીરો થી પાંચ માં તો એક થી ચાર સંખ્યાનો સમાવેશ કર્યો હતો। પાંચ નો સમાવેશ ક્યાં થાય છે તો પાંચ થી દસ ના ગ્રુપમાં એટલે શું લખાશે પાંચ કે પાંચ થી વધારે અને પંદર સુધીનું પંદર કિલોમીટર સુધીનું અંતર ધરાવતા ઇજનેરોની સંખ્યા અગિયાર ને અગિયાર કેટલા થશે બાવીસ જેટલા છે। એટલે અહીંયા લખ્યું છે કે પાંચ થી પંદર કિલોમીટર સુધીનું દૂરનું અંતર ધરાવતા ઇજનેરની સંખ્યા બાવીસ છે। ચાર ઇજનેરોનું ઘર ઘરથી નોકરીનું અંતર કેટલા કિલોમીટર છે તો વીસ કિલોમીટર અથવા વીસ થી વધારે અને પાંત્રીસ કિલોમીટરથી ઓછું છે। તો આ રીતે તમે આનાથી પણ વધારે માહિતી લખી શકો છો। અહીંયા આગળ મેં ઓછી માહિતી આપી છે તમારે હજુ તારણ કાઢવા હોય તો તારણ નીકળશે જેમ કે પંદર કિલોમીટર કે પંદર થી વધારે કિલોમીટર અને વીસ કિલોમીટરથી ઓછા સુધીના નવ ઇજનેરોનું અંતર ઘરથી દૂર નોકરી સુધીનું દૂર આવેલું છે એટલે તમે શબ્દરચના આવી લખજો પંદર કિલોમીટર કે તેથી વધુ અને વીસ કિલોમીટરથી ઓછું ઘરથી નોકરી સુધીનું અંતર ધરાવતા નવ ઇજનેર છે આ રીતે પણ તમે લખી શકો છો એટલે અહીંયા આગળ તમે આ રીતે જાતે તારણો કાઢવાના છે। હવે વાત કરીશું આપણે દાખલા ત્રણની આમાં પણ તમને માહિતી ચોપડીમાં આપી દીધી છે એ જ માહિતીનો ઉપયોગ કરવાનો છે। હવે જો દાખલો ત્રણ શું કહે છે અને માહિતીના વર્ગ પણ આપી દીધા છે તમારે વર્ગ પણ આમાંથી જ બનાવવાના છે। જો ત્રીસ દિવસમાં એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ આપી દીધો છે ટકામાં અલગ અલગ ભેજ આપી દીધો છે દરેક દિવસ પ્રમાણે બે વર્ગ પાડવાના છે ચોર્યાસી થી છ્યાસી છ્યાસી થી અઠ્યાસી આ રીતે તમારે વર્ગ પાડવાના છે। હવે જુઓ શરૂઆત તમને કહી દીધી છે ચોર્યાસી છ્યાસી આપ્યું છે એટલે છ્યાસી આવે એક્ઝેક્ટ છ્યાસી આવશે તો તમે ક્યાં લખશો છ્યાસી થી અઠ્યાસીની વચ્ચે છ્યાસી પોઈન્ટ એક આવે તો પણ એ છ્યાસી થી અઠ્યાસીની વચ્ચે આવશે। સૌથી મોટી કિંમત આપણે જોઈ લેવાની અહીંયા આગળ અત્યાર સુધી મને સૌથી મોટી છન્નું પોઈન્ટ ત્રણ દેખાય છે તો આ છન્નું પોઈન્ટ ત્રણ છે એટલે આપણે ત્યાં સુધીના શું દોરવાના છે આવૃત્તિ વિતરણો દોરવાના છે। અહીંયા આગળ લખવાનું છે કે આ માહિતીના આધારે કઈ ઋતુ છે અને માહિતીનો વિસ્તાર શું છે એ પણ તમારે જણાવવાનું છે। હવે જો આ માહિતીના આધારે આપણે કોષ્ટક બનાવી દઈએ તો બે વર્ગનું કોષ્ટક બનાવવાનું છે ચોર્યાસી થી છ્યાસી એ જ રીતે છ્યાસી થી અઠ્યાસી ના રીતે આપણે કોષ્ટક બનાવીશું તો જુઓ ચોર્યાસી થી છ્યાસી છ્યાસી થી અઠ્યાસી અઠ્યાસી થી નેવું નેવું થી નેવું થી બાણું બાણું થી ચોરાણું ચોરાણું થી છન્નું છન્નું થી અઠાણું અઠાણું થી સો એટલે કે અઠાણું થી પણ મોટી અમુક સંખ્યા આપેલી છે એટલે ક્યાં સુધી લઈશું અઠાણું પોઈન્ટ ત્રણ આપેલા હતા એટલે અઠાણું થી સો નું જે ગ્રુપ છે એ બનશે। અઠાણું પોઈન્ટ એક આપેલું છે નેવ્યાસી પોઈન્ટ બે અને છન્નું પોઈન્ટ બે છે તો અઠાણું પોઈન્ટ એક કોની વચ્ચે આવે તો અઠાણું થી જે સો નું જે વર્ગ છે ત્યાં આગળ આપણે શું કરીશું એક લાઈન કરીશું તો અઠાણું થી સો ની વચ્ચે અઠાણું પોઈન્ટ એક આવી જશે। બીજું આપણને આપેલું છે નેવ્યાસી પોઈન્ટ બે નેવ્યાસી પોઈન્ટ બે ની લાઈન ક્યાં આવશે તો નેવ્યાસી પોઈન્ટ બે ની લાઈન અઠ્યાસી થી નેવું ની વચ્ચે આવશે નેવ્યાસી પોઈન્ટ બે તો એક લાઈન આપણે દોરી કાઢી। હવે આવશે આગળ છન્નું પોઈન્ટ બે છન્નું પોઈન્ટ બે ક્યાં આવે તમને ખબર જ છે છન્નું થી અઠાણું ની વચ્ચે શું આવે છન્નું પોઈન્ટ બે તો અહીંયા આગળ લાઈન દોરી કાઢીશું। આ રીતે આપણે એક એક સંખ્યા છે એ જોતા જઈશું અને અહીંયા આગળ શું કરવાનું છે આપણે આવૃત્તિ કોષ્ટકમાં આપણે શું દોરવાની છે આ રીતે લાઈન દોરવાની રહેશે તો અહીંયા આગળ આ બધી જ લાઈનો મેં દોરી કાઢી છે તો ચોર્યાસી થી છ્યાસી ટકા ભેજ હોય છે એ એક દિવસમાં એક છે છ્યાસી થી અઠ્યાસી સુધીનો ભેજ છે તો દિવસની સંખ્યા તેવી એક છે અઠ્યાસી થી નેવું ટકા જે ભેજનું પ્રમાણ છે એવા દિવસો બે છે આ રીતે આપણને માહિતી મળી જશે। આમ આવૃત્તિ ચિહ્નના આધારે આપણે દિવસની સંખ્યા લખીશું જેમાં ત્રીસ દિવસ આપણને મળી જાય છે। હવે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો અહીંયા આગળ તમને એક સવાલ પૂછ્યો છે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું કીધું એ આપણે આના આધારે સંખ્યાના આધારે બનાવી દીધું છે તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની છે ભેજનું પ્રમાણ ભેજનું પ્રમાણ જોઈ શકો છો બાણું ટકાથી વધારે આટલું બધું ભેજનું પ્રમાણ જોવા મળે છે પાછળના દિવસોમાં વધારે છે બાણું થી ચોરાણું ચોરાણી થી છન્નું તો સાત છ સાત ચાર એ ભેજનું પ્રમાણ બાણું ટકાથી પણ વધારે જોવા મળે છે તો ભેજ ક્યારે વધારે હોય તો ચોમાસાની ઋતુમાં વધારે હોય તો આના લીધે આપણે એવું એનાલિસિસ વિશ્લેષણ કરી શકીએ
या માહિતી શેની છે તો ચોમાસા દરમિયાનની માહિતી છે તાથી તમારો આન્સર શું આવશે કે 30 દિવસમાંથી 24 દિવસ જેટલા દિવસો છે આ જોઈ શકો છો 92% થી વધારે એના દિવસો છે ને ત્યાં દરમિયાન ભેજનું પ્રમાણ 92% થી પણ કેટલા છે વધારે છે આથી કહી શકાય કે આપેલ માહિતી શેની છે તો ચોમાસાની ઋતુની માહિતી છે માહિતીનો વિસ્તાર શોધવાનો કીધો છે મહત્તમ અવલોકન અને લઘુત્તમ અવલોકનની બાદબાકી કરશો એટલે તમને માહિતીનો વિસ્તાર મળશે તમને આગળી સૌથી નાની આપી દીધી છે 84.9 આપેલી છે અને સૌથી મોટી માહિતી આપી દીધી છે 99. સમથિંગ થાય છે સૌથી મોટી માહિતી તમને જે અંદર આપેલી છે તેમાંથી તો જે બંનેની હું બાદબાકી કરીશ 99.2 આવી ગયું જો મળી ગયું તમને આ સૌથી મોટો વિસ્તાર છે અને સૌથી નાનો છે તેનો હું શું કરું છું બાદબાકી કરું છું એટલે મને શું મળશે વિસ્તાર મળશે એટલે મહત્તમ અવલોકનમાંથી લઘુત્તમ બાદ કરું એટલે 99.2 માંથી 84.9 બાદ કરીશ એટલે આન્સર આવશે 14.3 આ માહિતીનો વિસ્તાર તમને શું મળશે 14.3 મળી જશે હવે જો દાખલો 400 આમાં પણ આ જ રીતે છે અને આ હું તમને કહી દઉં આ છે કેવી માહિતી છે તો આપણે જે પ્રકાર જોયા હતા એમાં આ અવર્ગીકૃત માહિતી છે હવે નીચેનું જે જોઈએ 40 ઇજનેર વાળું તો એ કેવી છે વર્ગીકૃત માહિતી છે આ જોઈ શકો છો આ જે માહિતી છે વર્ગીકૃત છે અને આ વર્ગીકૃત જે માહિતી આપેલી છે એમાં પણ આ વર્ગો કયા પ્રકારના છે તો સતત વર્ગ છે જોઈ શકો છો આ કેવા છે સતત વર્ગ છે જેમાં ઉધ્વ સીમા અને અધ સીમા છે એનું માપ સમાન છે એ જ રીતે આમાં પણ જોઈ શકું છું આ વર્ગો કેવા છે તો આ વર્ગો પણ સતત વર્ગો છે એટલે આ યાદ રાખજો આ સતત વર્ગ કોને કહેવાય છે અને અસતત કોને કહેવાય છે એ ધ્યાન રાખજો હવે આપણે વાત કરીએ દાખલા 4ની દાખલા 4માં શું માહિતી આપી છે અને કોષ્ટક તમારે બનાવવાનું છે કોષ્ટકની વિગતો અંદર આપી દીધી છે જેના આધારે આપણે દાખલો ગણીશું 50 વિદ્યાર્થીઓ આપી દીધા છે જે તેમના પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવ્યા છે ઊંચાઈ નીચે પ્રમાણે આપી દીધી છે હવે જુઓ તમારી માહિતી સમા દર્શાવવાની છે 160 થી 165 165 થી 170 ના વર્ગ લેવાના છે અને તેને તમારે રજૂ કરવાના છે 160 થી 165 165 થી 170 ના વર્ગ પાડવાના છે ઉપરના કોષ્ટક પરથી ઊંચાઈ વિશે તમારે માહિતી તારવવાની છે હવે જુઓ માહિતી તારવવાની જાતે તારવી શકો છો સૌથી નાની કિંમત જોવાની છે અને સૌથી મોટી કિંમત જોવાની છે જેના આધારે તમારે શું બનાવવાના છે વર્ગ 160 થી 165 એટલે વર્ગ લંબાઈ તો 5-5 ની તમને દેખાય છે 5-5 ના ડિફરન્સમાં છે એટલે હવે જુઓ આ માહિતીના આધારે હું વર્ગ પાડું છું તો આપેલી માહિતી પ્રમાણે સૌથી ઓછી ઊંચાઈ 150 છે સૌથી વધુ ઊંચાઈ 173 છે એટલે 150 થી 155 155 થી 160 160 થી 165 165 થી 170 170 થી 175 આ ઊંચાઈને આપણે વર્ગ પાડી દીધા છે 150 ની વાત કરે તો એનો સમાવેશ અહીંયા કરીશું 155 જો રકમ આપે તો ક્યાં આવે નીચે આવે એ ધ્યાન રાખજો આ સતત પ્રકારનું હોય ત્યારે 155 આપે તો હંમેશા શરૂઆતનું છે ત્યાં ગાડી લખાશે 155 નો સમાવેશ અહીંયા નહીં કરવાનો નીચે કરવાનો રહેશે હવે જે વિગતો આપી છે જેના આધારે આપણે આવૃત્તિ દોરીશું 161 162 153 154 161 તો જોઈ શકો છો 161 162 હોય તો 161 અને 162 ક્યાં આવશે તો અહીંયા આવશે તો અહીંયા આગળ કરું 161 162 હવે વાત કરી છે 153 અને 54 ની તો 153 અને 154 ક્યાં આવશે 153 અને 154 અહીંયા આવે એટલે 153 154 પછી ફરીથી આપ્યું તો 161 તો અહીંયા આગળ 161 દોરીશું હવે ફરીથી આપણે માહિતી જોઈશું માહિતી કેટલી આપી છે 150 164 159 તો 150 164 159 150 અહીંયા દોરાશે 164 અહીંયા આવશે અને 159 તો એ આવશે અહીંયા ગાડી તો આ રીતે તમારે 4ના જૂથ થઈ જાય એટલે 5મી આડી લીટી કરવાની છે આ રીતે અહીંયાની માહિતી જોવાની છે અને તમારે લાઈનો દોરવાની આવશે હવે જુઓ આ માહિતીના આધારે તમે આવૃત્તિ ચિહ્ન દોરી કાઢ્યા વિદ્યાર્થીઓની સંખ્યા લખી કાઢી 5 ને 5 10 ને 2 12 5 ને 4 9 5 ને 5 10 ને 4 14 5 ને 5 10 અને 5 અને ટોટલ કરશું એટલે તમને કુલ સંખ્યા 50 મળી જશે હવે અહીંયા તમને કીધું છે કે તમારે જાતે માહિતી તારવવાની છે વિદ્યાર્થીઓની ઊંચાઈના આધારે તો અહીંયા આગળ હું એવી વિગત લખું છું કે આપેલ કોષ્ટક પરથી આપણે એવું તારવી શકીએ કે 5 વિદ્યાર્થીની ઊંચાઈ છે 170 સેન્ટીમીટરથી કેવી છે વધારે છે 170 સેન્ટીમીટર અથવા તો તેનાથી વધારે હશે તેવા વિદ્યાર્થી કેટલા છે 5 છે બીજી માહિતી હું આવી રીતે તારવી શકું કે 24 વિદ્યાર્થીઓ છે જેમની ઊંચાઈ 160 સેન્ટીમીટર કે તેથી વધારે છે અને 170 સેન્ટીમીટરથી ઓછી છે મેં આ લીધા છે 24 160 કે 160થી વધારે 170થી ઓછા તમારે હજુ લખવું હોય તો આ રીતે લખી શકાય કે 12 વિદ્યાર્થીઓ છે જેમની ઊંચાઈ 150 સેન્ટીમીટર કે તેનથી વધારે અને 155 સેન્ટીમીટરથી ઓછી હશે 9 વિદ્યાર્થીનું લખવું હોય તો આ રીતે લખાય કે 9 વિદ્યાર્થીઓની સંખ્યા છે જેમની ઊંચાઈ 155 સેન્ટીમીટર કે 155 સેન્ટીમીટરથી વધારે
અને 160 સેન્ટીમીટર થી ઓછી ઊંચાઈ ધરાવતા છે એટલે આનો સરવાળો કરીને પણ તમે લખી શકો છો સિંગલ ડિજિટમાં પણ તમે લખી શકો છો એટલે આ રીતે તમારે આ દાખલો છે એની માહિતી તારવવાની છે એટલે દરેકની માહિતી તારવવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે આ તમારે તમારી જાતે સમજવાનું છે કઈ રીતે તમે માહિતી તારવશો હવે જોઈએ દાખલો 5 દાખલો 5 શું કહે છે અને દાખલા 5 માં શેની માહિતી આપી છે તેના વિશે તો જુઓ દાખલો 5 છે જેમાં તમારે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા છે જે ચકાસવાની છે કોઈ શહેર છે જેમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા પીપીએમ માં આપેલી છે તેનો અભ્યાસ કરવાનો છે 30 દિવસની માહિતી આપી દીધી છે તમને વર્ગ પણ આપી દીધા છે શરૂઆતથી વર્ગ આપી દીધા છે 0.00 0.04 આ દેખો આ સતત પ્રકારનું છે જેની ઉદ્ધવસીમા અને ઉદ્ભવસીમા સમાન આવે છે એટલે આ કયા પ્રકારનું છે સતત પ્રકારનું છે અને અહીંયા બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે કે કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 પીપીએમ કરતાં વધારે રહી હશે આ પણ તમારે કહેવાનું છે એટલે આ રીતે તમને અહીંયા આગળ દાખલો પૂછવામાં આવ્યો છે જેમ આપણે કર્યું તો એમ ફરીથી વર્ગો પાડી દઈશું મહત્તમ અને ન્યૂનતમ જે કિંમત છે તેને જાણી લઈશું તો જે સાંદ્રતા છે મહત્તમ અને ન્યૂનતમ જેના આધારે અહીંયા આગળ વર્ગીકરણ કર્યું છે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા આપી દીધી છે પીપીએમમાં 0.00 થી 0.04 થશે 0.04 થી 0.08 0.08 થી 0.12 0.12 થી 0.16 0.16 થી 0.20 0.20 થી 0.24 આ રીતે હું શું કરું છું તો અહીંયા આગળ વર્ગ પાડી દઉં છું હવે જેમ આપણે એક એક વિગત લખતા હતા એ રીતે અહીંયા આગળ ફરીથી આપણે આકૃતિ ચિહ્ન દોરવાનું છે 0.03 કોની વચ્ચે આવે તો 0.00 થી 0.04 ની વચ્ચે આવશે એટલે અહીંયા આગળ એક લાઈન કરી દઈશ 0.03 ની હવે જુઓ બીજી માહિતી આપી છે 0.16 આપ્યા છે 0.16 ક્યાં આવે તો તમને ખબર જ છે 0.16 આવશે તો આ જે નીચેનું આવશે ને ત્યાં આગળ આવશે 0.16 આ પાછળનું છે ત્યાં નહીં લખવાનું પહેલા પણ વાત કરી હતી આપણે પહેલા દાખલાથી આ શીખ્યા છે કે જ્યારે સતત વર્ગ હોય ત્યારે તમને 0.16 આપે તો ઉધ્વ સીમામાં નહીં લખાય અધસીમામાં એટલે કે આગળ જ્યાં 0.16 આપેલું હશે ત્યાં લખાશે એટલે અહીંયા આગળ 0.16 ની લાઈન કરજો આમાં જો ભૂલ પડશે તો તમારે આવૃત્તિ ચિહ્ન નહીં મળે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે 0.16 આપ્યું હોય ત્યારે જ્યાં શરૂઆત થાય ને ત્યાં આગળથી જ લખાશે એવું દેખો સેમ અહીંયા આગળ દેખો 0.08 0.08 છે તો એ ક્યાં લખાશે 0.08 છે બંને વખતે અહીંયા આગળ આ જે નીચેનું કોષ્ટક છે 0.08 થી 0.12 ત્યાં આગળ 3 લાઈન થશે એટલે અહીંયા આગળ ભૂલ ના કરતા ઉપરનામાં નહીં આવે નીચેનામાં આવશે તો આ રીતે તમારે આખા કોષ્ટકમાંથી માહિતી જે આપેલી છે જેના દ્વારા તમારે અહીંયા આગળ આવૃત્તિ ચિહ્ન દર્શાવવાના રહેશે તેનું અહીંયા આગળ ટોટલ કરી દીધું છે 4-9 થાય છે 0.08 થી 0.12 ની સાંદ્રતા હોય છે તો તેમની વચ્ચે 9 દિવસની સંખ્યા છે 0.12 થી 0.16માં 2 0.16 થી 0.20માં 4 અને 0.20 થી 0.24માં 2 થાય છે આમ તમારું ટોટલ દિવસની સંખ્યા મળી જશે 30 હવે તમને સવાલ પૂછ્યો છે કે કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 પીપીએમ કરતાં વધારે હશે 0.11 કરતાં વધારે તો 0.11 કરતાં વધારે તમારે જોવાનું છે તો કેટલા દિવસ આવશે તો 8 દિવસ આવશે તો જો 2-4 અને 2 છે એનો સરવાળો કરશો એટલે તમને મળી જશે કેટલા દિવસથી વધારે હશે તો 8 દિવસથી વધારે છે જેમાં 0.11 પીપીએમ કરતાં વધારે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા જોવા મળશે એટલે અહીંયા આગળ તમારે આ રીતે કોષ્ટક બનાવવાના રહેશે એટલે યાદ રાખજો સતત અને અસતતમાં જ્યારે 0.04 આપે તો બીજા નંબરનું જ્યાં સ્ટાર્ટિંગ હોય ત્યાંથી થશે 0.08 આપ્યા હોય તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આજે અહીંથી શરૂઆત હોય ને 0.08 ત્યાં આગળ 3 વાર આપણા થશે 3 વાર 0.08 આપેલા છે અહીંયા જ્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાંથી 3 વાર ઊભી લાઈન દોરવાની રહેશે એટલે ખાસ યાદ રાખજો અહીંયા સૌથી વધારે ભૂલ થવાની શક્યતા છે અહીંયા આગળ સ્વાધ્યાય તમારું 14.2 થાય છે એ પૂરું થાય છે કેમ કે તમારા સિલેબસમાં 5 દાખલા સુધી કરવાના હતા સ્વાધ્યાય 14.2 1-5 દાખલા છે એટલે આ રીતના દાખલા જ આવૃત્તિના આપેલા છે એ રીત આમાં બદલાશે નહીં તમારે ખાલી ચોકસાઈ રાખવાની છે તમને વર્ગની પણ માહિતી આપી દીધી છે કે કઈ રીતે તમારે વર્ગ દોરવાના છે એટલે દાખલા તમારા માટે બહુ જ ઇઝી છે આ દાખલા અને આમાં માર્ક કપાય એવા ચાન્સ પણ નથી અહીંયા આગળ આપણું સ્વાધ્યાય 14.2 પૂરું થાય છે